नमस्कार दर्शक मित्रों, आप जोई रिया छो भावनगर मीडिया न्यूज। ढस्सा जंक्शन ना अनेक विस्तारों में आखलाओनो आंतक, शहरीजनों माटे आफत। शाक मार्केट में गई काले सांजे दुकानदार ने आखलाओए ढेक मारता मोढ़ाना भागे गंभीर इजाओ पहुंची। सवार पड़े ने चा पाणी नास्ता ने टेव होय एम सवार पड़े ने एक ज चिंता सतावे। घरनी बहार निकळवामां जोखम ऊभुं थाय। शेरी में के बजारों में रखड़ता आखला सींगड़े थी उलाड़े तो साम सामा आखलाओ थी आखलाओ शहरीजनों में भयनो माहौल ऊभो थयो छे। रखड़ता भटकता आखलाओनो आंतक एटलो बधो वध्यो छे के मोटा तो ठीक, नाना बाळकों ने घरनी बहार रमवा के निशाळे मोकलवा कई रीते, वाहन में लई जवामां पण मोटी मुसीबत ऊभी थाय छे। त्यारे शुं छे आ विगतो जाणीशुं आपणा संवाददाता अनीश ताजाळी पासेथी। अनीश, शुं छे आ विगतो? આખલાઓને કારણે ગ્રામજનોને કેવી મુશ્કેલી વેઠી રહી છે? અનીશ જી, ચોક્કસથી સંજયભાઈ, હાલ વાત કરવામાં આવે તો બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા જંકશનની, તો છેલ્લા ઘણા સમયથી ઢસાના ગ્રામજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ત્યારે ઢસા જંકશન શાક માર્કેટમાં ગઈકાલે સાંજે દુકાનદારને આખલાએ ઢીક મારતા જે છે એ મોઢાના ભાગે ગંભીર ઈજાઓ જે છે એ પહોંચેલ છે, જેમાં ખાસ તો શાક માર્કેટ વિસ્તારમાં રહેતા લોકોને અને શાકભાજી લેવા આવતા ઘણા બહેનોને પણ સંજયભાઈ આખલાએ ઢીક મારવાનો પ્રયાસો કરેલ, સાથે સાથે લોકોના વાહનને પણ ભારે નુકસાન થયેલ, જેથી ગ્રામજનો આખલાથી ઘણા હેરાન પરેશાન થઈ ગયા છે। જી સંજયભાઈ, આભાર અનીશ સમગ્ર માહિતી આપવા બદલ। ત્યારે ગામના લોકોની સુરક્ષા માટે ગ્રામ પંચાયત સહકાર આપી રેડિયાળ પશુઓને કારણે કોઈ ગંભીર બનાવ ન બને એવી સત્વરે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે। રિપોર્ટર અનીશ તાજાણી સાથે ઢસા।